પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઉતરે. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા લેખિત. ચહેરો માણસે બનાવેલો. મિત્રો, શું થઈ રહ્યું હતું? ભગવાનનું નાક કાપી રહ્યો હતો, ભગવાનની ડોકને આમ તેમ કરી રહ્યો હતો. મેં કહ્યું, અરે બાબા, આ તો ભગવાન છે અને તું ભગવાનની ડોકને ઘસી રહ્યો છે? આ કઈ બકરો થોડો છે? તેણે કહ્યું કે અમારા માટે તો બકરામાં અને ભગવાનમાં કોઈ ફરક નથી પડતો. આની ડોક જરા મોટી છે, તે બરાબર કરીશ. તે રેતરડીથી ઘસી ઘસીને ભગવાનને બનાવી રહ્યો હતો. આ રીતે ભગવાનના જેટલા ચહેરા છે તે બધા માણસે બનાવેલા છે. ચહેરાવાળા ભગવાન નથી હોઈ શકતા. ભગવાનનું નામ છે આદર્શ, ભગવાનનું નામ છે કરુણા, ભગવાનનું નામ છે સજ્જનતા અને સંવેદના, ભગવાનનું નામ છે ભલમનસાઈ અને ક્ષમા. આ તો બેટા એક તમાશો છે, એ ભગવાન નથી. ભગવાન ચહેરા રૂપે નથી આવતો, તે તો સંવેદનાઓ રૂપે આવે છે, તેનાથી ઓછામાં તેઓ નથી આવતા.